માણા વગરના દીવાનપરા વિસ્તારમાં વાછરડાને કુહાડી મારી લોહી લુહાણ કરી દેતા ગૌરક્ષકોમાં આક્રોશ. છેલ્લા ઘણા વર્ષોથી ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવા ગૌરક્ષકો તથા આમ જનતામાંથી માંગણી થઈ રહી હોવા છતાં સરકારના બહેરા કાને લોકોનો અવાજ પહોંચતો નથી. રસ્તા ઉપર રઝળતી ગાયો ઉપર કેટલાક લોકો દ્વારા અમાનુષી ત્રાસ ફેલાવી રહ્યો છે. ગાયો, વાછરડા અને બળદોને માર મારવા તથા તેમના શરીર ઉપર એસિડ ફેંકવા જેવા બનાવો વધી રહ્યા છે. સરકાર આ બધું જોવે છે, પણ ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં હિચકાટ અનુભવે છે. હવે તો કોર્ટ પણ કહે છે કે ગાયોને સન્વદેવા માટે તેને રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઘોષિત કરવી જોઈએ. મૂંગા પશુ પ્રાણીઓ પર થતા જીવલેણ પ્રહાર સતત ચાલુ જ છે, અને તેમાં વધારે એક ઉમેરો માણાવદરના દેવાનપરા વિસ્તારમાં પેટની ભૂખ ઠારવા ગલીઓમાં રખડતા એક વાછરડા ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ કુહાડીના ઘા કરી તેને લોહી લુહાણ કરી મુકતાં વાછરડાની હાલત અતિ ગંભીર બની ગઈ હતી. આ બનાવની જાણ થતાં રાત્રિના સમયે ગૌરક્ષકો વાછરડાની મદદ માટે દોડી આવ્યા હતા, અને સાથે પશુ ડોક્ટરને પણ બોલાવતા ડોક્ટરોએ વાછરડાની સારવાર કરી ધામાં ખદબદતા કીડા જંતુઓ બહાર કાઢ્યા હતા. આવા કૃત્યોથી ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે. વાછરડાને પાટાપિંડી કરી બચાવી લેવાયો છે. સરકાર હવે ચૂંટણીઓ જીતવાને બદલે લોકોના દિલ જીતે મૂંગા પ્રાણીઓને કનડગત હેરાનગતિ માનથી બચાવી તેની દુઆ જીતે. બાકી રાજા રાવણનું પણ રાજ રહ્યું નહોતું. સત્તા મળી એટલે અભિમાનમાં ફરતા શાસકો જો વ્યથાઓ નહીં સમજે તો લોકો તેને ઘરમાં બેસાડી દેશે, એ પણ નિશ્ચિત થતું જ જાય છે. એ વળી કરવાની હોય નિર્ણય કરો. ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો ઘોષિત કરો. હિચકી ચાહટ નહીં, સ્પષ્ટ બહુમતી વળી સરકાર આખા આડા કાન કરી રહી છે. માણાવદર ગૌરક્ષક છું. મારું નામ છે લાખાભાઈ સામતભાઈ રાવલિયા, ગામ માણાવદર. માણાવદરની ધર્મપ્રેમી, માણાવદરની તમામ ધર્મપ્રેમીને મારા બે હાથ જોડીને વિનંતી છે કે ભાઈ કાલે જે ખૂટિયાને કુવાડી મારી દીધેલ છે, પેટના ભાગે એક ફૂટ એકમાં કુવાડી મારી દીધી, એમાંથી અમે જીવડા જે જીવાત પડી ગઈ હતી બે દિવસ ત્યાં ખૂટીઓ ત્યાં પડ્યો તો જીવાત પડી ગઈ હતી, એને મારે નમ્ર અપીલ છે કે તમે કરી ન શકો તો કંઈ નહીં, પણ કંઈ બીજું કરોમાં આવું કરોમાં કુવાડી. આની પહેલાં એસિડનો એક વખત આપણે ખૂટીઓ અહીંયા માણાવદરમાંથી અમે પકડ્યો હતો, એને એસિડ એટેક થયેલો હતો, એને પણ અમે ટ્રીટમેન્ટ દીધેલી છે. એને અત્યારે માણાવદર ગૌશાળામાં રાખેલો છે. વધારે કોઈ હોય તો અમે બાટવા ગૌતમ ગૌશાળાવાળા, વધારે કોઈ ઈજા પહોંચી હોય તો બાટવા ગૌશાળામાં મૂકી આવીએ છીએ. એ મારું નામ વિશાલ દાદુગિયા છે, ગૌરક્ષકમાંથી. અને જિજ્ઞેશભાઈ પટેલનો મને કોલ આવી ગયેલ કે અહીંયા એક વાછરડાને ઈજા પહોંચી ગયેલ છે, અને અમે અમારી ગૌરક્ષકની ટીમે બધાએ જઈને મેં તપાસ કરી તો એ વાછરડાને બધા કુવાડી મારી ગયેલ હતી, અને મોટામાં મોટા પેટમાં ભાગે છે ને મોટો ચેકો પડી ગયો હતો, અને એને જીવાત પણ પડી ગઈ હતી. એટલે અમારા ગૌરક્ષકની ટીમે ડોક્ટરે બધાએ થઈને એને વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરી છે, અને એથી વધારે અમારે ટ્રીટમેન્ટ કરવી હોય તો એને બાટવા લઈ જાય છે, બહુ વધારે ઈજા હોય તો, નકર પછી અમે અહીંયા માણાવદર લઈ જઈએ છીએ. કેટલા વર્ષ ત્યાં તમે સેવા કરો છો? આ અમે ઓછામાં ઓછી 8 વર્ષ ત્યાં સેવા કરીએ છીએ.